નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક કે કોચિંગ ક્લાસીસની અંદર આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આજે આપણે ફરી એકવાર ધોરણ બાર કોમર્સ ચેપ્ટર નંબર બે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ જેની વિડીયો સિરીઝ નંબર પાંચ અને આ વિડીયોની અંદર આપણે જેટલા પણ બાકી હવાલાઓ જે છે જે ખૂબ મહત્ત્વના છે બોર્ડની અંદર વારંવાર પૂછાય છે એવા હવાલાઓ વિશેનો અભ્યાસ કરીએ તો આના પહેલાંના વિડીયોમાં આપણે હવાલા નંબર સોળ સુધી પૂરું કરી ગયા પંદર સુધી હવાલા પૂરા કરી ગયા છે તો આજે આપણે હવાલા નંબર સોળથી શરૂઆત કરીએ તો હવાલાનું નામ છે સ્ટેશનરીનો સ્ટોક તો કોઈ પણ પ્રકારનો સ્ટોક હોય એટલે મગજમાં યાદ રાખી દેજો સ્ટોક એનો મતલબ મિલકત લેણા બાજુ આવશે સ્ટોક એટલે એક પ્રકારની મિલકત કહી શકાય આપણે જે એની એક એન્ટ્રી તો હંમેશા ક્યાં આવશે મિલકત લેણા બાજુ તો પહેલી એન્ટ્રી જોઈએ શું છે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચમાંથી શું કરવાનું છે આપણે બાદ કરવાનું છે આની પહેલી એન્ટ્રી આપણને નફા નુકસાન ખાતામાં જે સ્ટેશનરી ખર્ચ આપેલો હશે એમાંથી જેટલો સ્ટોક કીધો હોય આપણે એ બાદ કરી દેવાનો છે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ અને બીજી એન્ટ્રી મેં કીધી મુજબ પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ સ્ટેશનરીનો સ્ટોક તરીકે આવી બે એન્ટ્રીની કરવાની રહેશે ત્યાર પછી હવાલા નંબર સત્તર શું છે હવાલો જોઈએ પટ્ટે રાખેલ મિલકતનો ભાગ પર ઘણીવાર પેઢી જે છે એ પટ્ટા ઉપર મિલકત ખરીદતી હોય છે અને એનો ઉપયોગ કરતી હોય છે તેનો ભાગ પ્રમાણસર પેઢી જેટલો પણ મિલકતનો ઉપયોગ કરે એ વાર્ષિક રીતે માંડી વાળવાનો હોય છે તો એવી આપણને હવાલાની અંદર રકમ આપેલી હોય તો એની એન્ટ્રી શું થશે એક તો નફા નુકસાન ખાતામાં કઈ બાજુ ઉધાર બાજુ કારણ કે પટ્ટો માંડી વાળતા પેઢીને શું થશે નુકસાન થશે તો પહેલી એન્ટ્રી ક્યાં આવશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ બીજી એન્ટ્રી ક્યાં જશું તો કે આપણે બાકા સર્વેમાં મિલકત લેણા બાજુ જે તે પટ્ટે રાખેલ મિલકત હોય એમાંથી શું કરી દેવાની છે બાદ કરી દેવાની છે પછી પટ્ટે રાખેલ મકાન હોય પટ્ટે રાખેલ ફેક્ટરી હોય જે પણ હોય જે તે પટ્ટે રાખીને મિલકત છે એમાંથી શું કરી દેવાનું છે બાદ અને બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતામાં ઉધારવાજો હવાલા નંબર અઢાર વાત કરીએ તો શું છે સામાન્ય અનામત સામાન્ય અનામતની આપણે અગાઉ વાત કરીએ જેને જનરલ રિઝર્વ કહીએ છીએ પેઢીને આકસ્મિક અથવા પણ ભવિષ્યની અંદર અનામત રાખવું પડે છે જેથી કરીને જે પેઢીએ ધારેલા ન હોય એવો જો બનાવ બની જાય તો એમાંથી વાપરી શકે એને કહેવાય છે સામાન્ય અનામત તો એની એન્ટ્રી શું આવે છે પહેલી તો કે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ ભાગીદારને લગતું જે ખાતું આપણે બનાવીએ છીએ ફાળવણી ખાતું એમાં ઉધાર બાજુ અને બીજી એન્ટ્રી શું આવશે તો કે પાકા સરાવા મૂડી દેવા બાજુ જે જૂની બાકી આપી દીધી હોય આપણને સામાન્ય અનામત એની અંદર શું કરી દેવાનો છે ઉમેરો કરી દેવાનો છે સમજી લો કે આપણને જૂની બાકી દસ હજાર આપી છે અને હવાલામાં પાંચસો રૂપિયા આપ્યા છે તો મૂડી દેવા બાજુ દસ હજારમાં પાંચસો પ્લસ કરીને દસ પાંચસો બાર લખવાના રહેશે હવાલા નંબર ઓગણીસની વાત કરીએ તો જાહેરાત સામગ્રીનો સ્ટોક જો યાદ રાખો મિત્રો આમાં પણ પાછળ શું આવે છે સ્ટોક અને કોઈપણ પ્રકારનો સ્ટોક હોય તો એની બીજી એન્ટ્રી એક તો ક્યાં વહી જવાની છે મિલકત લેણા બાજુ તો પ્રથમ એન્ટ્રી જોઈએ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જાહેરાત ખર્ચમાંથી શું કરવાનું છે બાદ કરવાનો છે જેટલો સામગ્રીનો સ્ટોક હોય જાહેરાતનો એ સ્ટેસ્ટ જાહેરાત ખર્ચમાંથી શું કરી દેવાનો છે આપણે બાદ કરી દેવાનો છે અને બીજી એન્ટ્રી પાકા સરહમાં મિલકત લેણા બાજુ જાહેરાત સામગ્રીનો સ્ટોક તરીકે ક્યાં આવી જશે એક મિલકત લેણાં બાજુ આવે છે જે આપણે જાણીએ છીએ આગળ વધીએ ત્યાર પછી આપણી પાસે આવે છે અંગત વપરાશ માટે લીધેલ માલ જેને આપણે ઉપાડ પણ કહીએ છીએ જ્યારે ભાગીદારો પોતાના અંગત વપરાશ માટે પેઢીમાંથી કોઈ માલ લઈ જશે તો ત્યારે આપણે હવાલાની એન્ટ્રી કરવાની રહેશે પહેલી એન્ટ્રી યાદ રાખજો હવે આપણે એવા હવાલા ભણીએ છીએ જેની અંદર માલ જતો હોય એટલે કે પેઢીમાંથી માલ જતો રહે છે પછી પણ રીતે માલ હોય જેને આપણે અન્ય રીતે ગયેલ માલ તરીકે ઓળખીએ છીએ પછી ઉપાડથી પણ હોઈ શકે ધર્માદાથી પણ હોઈ શકે ચોરીથી પણ હોઈ શકે વરસાદથી પણ હોઈ શકે આગથી પણ હોઈ શકે ટૂંકમાં પેઢી પાસેથી માલ જાય છે એવા હવાલાઓની આપણે વાત કરીએ તો પહેલો હવાલો એમાં બને છે અંગત વપરાશ માટે લીધેલ માલ જેને આપણે ઉપાડ પણ કહીએ છીએ તો જ્યારે જ્યારે અન્ય રીતે માલ જતો હોય તો એક એન્ટ્રી હંમેશા યાદ રાખજો વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી શું થઈ જશે બાદ થઈ જશે જેમ કે આમાં આપણે દેખાઈ રહ્યું છે કે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી શું થઈ જશે બાદ થઈ જશે આ પહેલી એન્ટ્રી થશે કોઈ પણ અન્ય રીતે ગયેલ માલ હોય એમાં ત્યાર પછી આપણે શું કરીએ છીએ ઉપાડ કરીએ છીએ તો ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતામાં કઈ બાજુ આવશે ઉધાર બાજુ આવશે ઉપાડમાં વધારો આપણે ફોર્મેટ ભણી ગયા છીએ ફાળવણી ખાતાનું અને ચાલુ ખાતાનું મૂડી ખાતાનું તો ઉપાડ જે છે એ ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતામાં કઈ બાજુ આવશે ઉધાર બાજુ હવાલા નંબર એકવીસની વાત કરીએ તો ચોરીથી ગયેલ માલની નોંધ કરવાની બાકી હોય ત્યારે પેઢી પાસેથી માલની ચોરી થઈ જાય છે પણ એને નોંધ કરવાની બાકી હોય ત્યારે તો આને પણ કહીશ કહી શકાય આપણે અન્ય રીતે ગયેલ માલ તો અન્ય રીતે ગયેલ માલની પહેલી એન્ટ્રી શું થશે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી શું થઈ જશે બાદ થઈ જશે આ એક એન્ટ્રી તો તમને આવડવી જ જોઈએ કોઈ પણ રીતે માલ જાય તો વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ ત્યાર પછી બીજી એન્ટ્રી જોવા જઈએ તો ચોરીથી માલ જાય તો પેઢીને શું થવાનું છે નુકસાન થવાનું છે અને નુકસાન બધા ક્યાં લખવાના છે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ તો બીજી એન્ટ્રી શું આવશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ચોરીથી થયેલ નુકસાન ખાતે જેનાથી નુકસાન થતું હોય એનું નામ અહીંયા લખવાનું રહેશે સિમ્પલ હવાલો છે ત્યાર પછી હવાલા નંબર બાવીસની વાત કરીએ તો ધર્માદાથી ગયેલ માલની નોંધ કરવાની બાકી હોય ત્યારે તો આ પણ અન્ય રીતે ગયેલ માલ છે પહેલી એન્ટ્રી શું થશે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ અને ધર્માદામાં માલ આપીએ છીએ તો પેઢીને શું થવાનું છે નુકસાન થવાનું છે તો એ નુકસાન ક્યાં લખવાનું રહેશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ કોનાથી થયું છે નુકસાન આ તો કે ધર્માદાથી થયેલ નુકસાન ખાતે તો આવા સિમ્પલ રીતે એને યાદ રાખી શકાય ત્યાર પછી આગળ વધીએ તો આગથી ગયેલ માલ અને આગથી ગયેલ માલ તમને એક સાથે બે હવાલા દેખાય છે હવે પહેલો હવાલો જોઈએ તો કે આગથી ગયેલ માલ પરંતુ વીમા કંપની સંપૂર્ણ દાવા મંજૂર કરે ત્યારે તમારી પાસે માલ હતો જે બળી જાય છે આગમાં તમે એનો વીમો લીધેલો છે અને વીમા કંપનીને જાણ કરો છો તો વીમા કંપની કહે છે તમારે જેટલું નુકસાન થયું છે ને એ બધે બધા રૂપિયા મળશે આપણે ઉદાહરણ લઈએ તો આપણો દસ હજારનો માલ બળી જાય છે અને વીમો લીધેલો છે તો વીમા કંપનીવાળા કહે છે તમને દસે દસ હજાર રૂપિયા મળશે તો એને કહેવાય સંપૂર્ણ રકમ મળે છે તો ત્યારે શું એન્ટ્રી થશે એક તો અન્ય રીતે ગયેલ માલ છે એટલે શું થશે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ એ તો તમને આવડી ગયું છે હવે બીજું શું આવશે તો કે પાકા સરેયામાં મિલકત લેણા બાજુ વીમા કંપની ખાતે તમને મંજૂર કર્યા છે પણ હજી રૂપિયા મળ્યા ન હોય એટલે કે જ્યાં સુધી રૂપિયા ન મળે ત્યાં સુધીને શું કહેવાય લેણાં કહેવાય છે અને લેણાં ક્યાં લખવાના છે મિલકત લેણા બાજુ કોના ખાતે તો કે વીમા કંપની ખાતે આ હવાલાની અંદર વાત કરીએ તો પેઢીને એક પણ રૂપિયાનું નુકસાન થતું નથી જેટલો માલ બળી જાય છે એટલા વીમા કંપનીવાળા રૂપિયા આપી દે છે એ અલગ હતું અને ત્યાર પછી હવાલા નંબર ચોવીસ છે એ પણ એનાથી અલગ છે એમાંથી આગથી ગયેલ માલ જ છે પરંતુ શું કીધું છે વીમા કંપની અંશત દાવા મંજૂર કરે અનસતનો મતલબ તમારે જેટલું નુકસાન થયું એ બધે બધું ભરપાઈ ન કરી આપે કાં તો પચાસ ટકા કાં તો સિત્તેર ટકા તો એંસી ટકા એવો દાવા મંજૂર કરે ત્યારની વાત છે આપણે ઓલા જ ઉદાહરણમાં લઈએ તો કે દસ હજારનો માલ હોય અને વીમા કંપની આપણને એમ કે તમને સાત હજાર મળશે પાંચ હજાર મળશે કે આઠ હજાર મળશે પૂરેપૂરા રૂપિયા આપે નહીં ત્યારની વાત છે તો ત્યારે ત્રણ એન્ટ્રી થશે કેટલી એન્ટ્રી થશે ત્રણ પહેલી તો તમને ખબર જ છે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ બીજી પણ તમને હમણાં મુજબ જોઈએ આપણે તો કે પાકા શરવા મિલકત લેણા બાજુ વીમા કંપની ખાતે આ વીમા કંપની ખાતે કેટલી રકમ લખશું તો કે મંજૂર થયેલી રકમ સમજી લો વીમા કંપની એમ કે છે કે તમને સિત્તેર ટકા રકમ મળશે તો એ સિત્તેર ટકા રકમ એટલે સાત હજાર રૂપિયા આપણે અહીંયા લખવાના રહેશે દસ હજારના હવે આપણે એમાં જોવા જઈએ તો આપણે દસ હજારનો માલ બળી જાય છે વીમા કંપનીવાળા આપે છે આપણને સાત હજાર રે તો કંપનીને શું થાય છે ત્રણ હજારનું નુકસાન થાય છે અને નુકસાન કોનાથી થાય છે આગથી થાય છે તો નુકસાન ક્યાં લખવાના છે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ કોનાથી થયેલ નુકસાન ખાતે આગથી થયેલ નુકસાન ખાતે અને એ પણ કઈ રકમ જેમ નામંજૂર થઈ હોય તે એટલે કે આપણે જે ત્રીસ ટકા એટલે કે ત્રણ હજાર રૂપિયા નામંજૂર થયા હશે એ ત્યાં લખવાના રહેશે આગળ વધીએ નકરાયેલી લેણી હુંડી તો અમુક સમયે તમારે દેવાદાર પાસેથી જે રકમ લેવાની હોય એના ઉપર જે હુંડી લખાય છે અને એ નકરાઈ જાય છે એને આપણે કહીએ તો કે બાઉન્સ થાય છે બેંકમાં તમે વટાવવા માટે મૂકો છો તો એ અનસફિશિયન્ટ બેલેન્સના કારણે શું થઈ જાય છે બાઉન્સ થઈ જાય છે ત્યારે શું એન્ટ્રી થશે તો કે પાકા શરેયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાં શું કરવાનો છે ઉમેરો કરવાનો છે જ્યારે તમને લેણી હુંડી મળી હોય તમે દેવાદાર ઘટાડી દીધા હોય હવે નકરાય છે ત્યારે તમે શું કરી દેશો દેવાદારમાં એટલા પ્લસ કરી દેશો અને બીજી એન્ટ્રી અહીંયા જ કરવાની છે પાકાશરેયામાં મિલકત લેણા બાજુ લેણી હુંડીમાંથી બાદ ટૂંકમાં આ એવા વાલો છે કે જેની એન્ટ્રી મિલકત લેણા બાજુ જ છે બે પરંતુ એક દેવાદારમાં પ્લસ છે અને બીજું શું છે લેણી હુંડીમાંથી બાદ છે માઇનસ છે આવો હવાલો છેલ્લો આજનો હવાલો લઈએ અદાલત દ્વારા મંજૂર કરેલ દાવો ઘણીવાર ગ્રાહક તમારા ઉપર દાવો મૂકે અને અદાલતમાં કેસ કરે અને અદાલત તમને એવી હુકમ આપે છે કે ભાઈ જે ગ્રાહકને નુકસાન થયું છે એના માટે તમારે પાંચ કે છ હજાર જે પણ દાવો મંજૂર કરે એ ભરપાઈ કરવાના રહેશે આવા સમયે શું એન્ટ્રી થાય છે તો કે પાકા સર એમાં મૂડી દેવા બાજુ દેવા તરીકે આપણે લખવું પડશે તમને અદાલત એમ કહે છે કે ભાઈ તમારે જે પણ પક્ષકારને નુકસાન થયું છે પાંચ હજારનું નુકસાન થયું તો પાંચ હજાર તમારે ચૂકવવા પડશે હવે પેઢીએ ચૂકવવા પડશે તો પેઢીને શું થશે દેવું થશે તો મૂડી દેવા બાજુ દેવા તરીકે લખવું પડશે અને એ દેવાની રકમ પેઢી જ્યારે ચૂકવશે તો પેઢીને શું થશે નુકસાન જશે તો બીજી એન્ટ્રી નફા નુકસાનના ખાતામાં કઈ બાજુ ઉધાર બાજુ તો આવી જ રીતે આપણે બધા હવાલાની ગણતરી કરવાની રહેશે અમારા ક્લાસીસની અંદર એડમિશન ચાલુ થઈ ગયા છે જો તમે એડમિશન લેવા ઈચ્છતા હોય તો તમારે તમારું ફૂલ નામ આખું એટલે તમારું આખું નામ સરનામું અને એક વોટ્સએપ નંબર તમારો એ અમને અમારા વોટ્સએપ નંબર ઉપર લખવાનો રહેશે ઓછી સંખ્યા લેવાની છે મર્યાદિત સંખ્યા લેવાની છે સોશિયલ ડિસ્ટન્સિંગનું આપણે ધ્યાન રાખવાનું છે જેથી કરીને મર્યાદિત સંખ્યા હોવાથી વહેલા તે પહેલાં ધોરણે એડમિશન આપવામાં આવશે જેથી કરીને તમે પણ તમે એડમિશન લેવા ઈચ્છતા હોય તો અમને મેસેજ કરી દેવા માટે જાણ કરવામાં આવે છે હવે પછી આપણે જ્યારે પણ મળીશું તો આગળ આપણે દાખલાઓની વાત કરીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અને તમારો અભ્યાસ ચાલુ રાખો જય હિન્દ જય ભારત